हेलो विद्यार्थी मित्रों, स्वागत छे તમારો અમારી YouTube ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ સેક્શન ડી, જે આપણો રેગ્યુલર પ્રશ્નપત્ર ગાલા અસાઇનમેન્ટ પેપર પ્રશ્નપત્ર 2 સાયન્સ જેમના પેપર્સ છે એમને સેક્શન ડી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી સેક્શન A અને B અમારી ચેનલ પર મૂકેલું છે, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો। આ છે તમારો સાયન્સ પેપર એન્ડ અને હા, હાલમાં જે તમારા ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર લેવાય છે એના વિશે વાત કરીશ। ઓકે, સાયન્સ પેપર છે, પ્રશ્નપત્ર તમારું પેપર 2 છે। ઓકે, આ એનો સેક્શન ડી। સેક્શન ડીથી સ્ટાર્ટ કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તથા નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આવા અવનવા વિડીયો પેપર્સને પેપર્સના રિલેટેડ સોલ્યુશન તમને પહેલાં અને આરામથી મળી રહે। નીચે પ્રશ્નોના ઉત્તર લખો। 35 નંબરનો ક્વેશ્ચન છે, પ્રબળ અને નિર્બળ એસિડ તથા પ્રબળ અને નિર્બળ બેઝ કોને કહે છે? એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયન અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે, એટલે કે ઋણ અને ધન સંખ્યાઓ ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે એક મોલ। व्हाट्सएप नंबर 8400400400 को याद रख ले, उसमें आपके डाउट सॉल्व हो जाएंगे मैथ्स, फिजिक्स, केमिस्ट्री और बायोलॉजी के, और आपका क्वेश्चन है उसका आंसर भी आपको वीडियो में मिल जाएगा व्हाट्सएप के ऊपर। 8400400400 में जाके आप चैट ओपन करें, चैट ओपन करके उसमें आपके क्वेश्चन का फ़ोटो खींचे, फ़ोटो खींच के बाद क्रॉप करें, और क्रॉप करके आपको 5 सेकंड में आपको वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 to 12 IIT JEE मेन एंड एडवांस नीट CBSE बोर्ड और स्टेट बोर्ड के बच्चों के लिए 8400400400 डाउट नट के इस नंबर को आप सेव कर ले और डिस्क्रिप्शन में लिंक मिलेगी। H+ आयनों आपे छे तेने निर्बल एसिड कहे छे अने બાકીના છે એ પ્રબળ એસિડ બને છે। જે બેઝ પાણીમાં વધુ માત્રામાં આયનો હોય છે એ પ્રબળ બેઝ છે। અહીંયા તમને આપેલા છે 4, જેમાં ચૂનાનું નિતરેલું પાણી પણ આવે છે। ઓકે, એક્ઝામ્પલ છે, આટલા એક્ઝામ્પલ પણ તમે લખી શકો છો। જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH+ આયનો આપે છે તેને નિર્બળ બેઝ કહેવામાં આવે છે। ચલો પ્રશ્ન એમાં જ બીજો જોઈએ। આપણા પાચનતંત્રમાં pHનું મહત્ત્વ જણાવો। આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચન જઠર અગત્યનો ભાગ ભજવે છે। જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે। જે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો તમને એમ થશે કે શરીરમાં નુકસાન નહીં કરે, પરંતુ નહીં, એ આપણા જે ખોરાક છે એને પચન કરવામાં સરળતા બનાવે છે। તો આ દરમિયાન જો અપચય દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી તો જઠરમાં દર્દ અને વળતરા થાય છે, જેને એસિડિટી કહે છે। જો વધારે પડતું એસિડ ઉત્પન્ન થઈ ગયું હોય તો એસિડિટી થાય છે। એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટ્રાસિડ્સ કહે છે, તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે। એસિડ તરીકે મંદ બેઝના પદાર્થો જેવા કે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે। હવે એનો અથવાનો ક્વેશ્ચન બીજો અહીંયા છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવાનો રાસાયણિક સમીકરણ આપી સમજાવો, તેના 4 ઉપયોગો જણાવો। પહેલાં બનાવીએ, જ્યારે જીપ્સમ એટલે કે ચીરોડીને 373 K તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે। અત્યારે તમે જોઈ શકો છો કે દિવાલની છત પર ડેકોરેશન કરવા માટે શું કરે છે, તો કે જીપ્સમની રેડીમેડ શીટ આવે છે, બસ એ શીટને શું કરવાની, લગાવી દેવાની, અને જેવી તમારે ડિઝાઇન જોઈએ એવી રીતે તમે કાપીને બનાવી શકો। હવે નીચે તેની ફોર્મ્યુલા આપેલા છે, તો બનાવવાની રીત અહીંયા આપેલી છે, તો 2CHSO4 2H2O સોલિડ અને તાપમાન તમારે આપવાનું રહેશે 373. હવે એમાંથી CaSO4 H2OS 3H2O ગેસ આવી રીતે તમારે લખવાના રહેશે, જેમાં જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ આપેલા હોય છે। ઓકે,
હવે આપણે એનો ઉપયોગ જોઈ લઈએ. ચાર ઉપયોગો છે. તો પહેલું છે બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે થાય છે. રમકડાને પૂતળા બનાવવામાં થાય છે. બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે થાય છે. તમારી શાળામાં ચોકનો ઉપયોગ કરે છે કે પછી માર્કર પેનનો? એનો મને નીચે કમેન્ટ સેક્શનમાં આન્સર બતાવજો કે તમે માર્કર પેન યુઝ કર્યો છો કે પછી ચોક. ઓકે, તો આન્સર નંબર હવે 36 જોઈએ. તો 36 નંબરનો ક્વેશ્ચન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તથા નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આવા અવનવા વિડીયો, પેપર્સ અને પેપર્સના રિલેટેડ સોલ્યુશન તમને પહેલાં આરામથી સરળતાથી મળી રહે. હવે આપણે 36 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું તેના વર્ગીકરણ સમજાવો. જે કાર્બન સંયોજન માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો સુતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજનો હોય છે, જેમાં સંતૃપ્તમાં આવશે આલ્કેન, એટલે કે સામાન્ય સૂત્ર એનું છે CnH2n+2, અને પેલામાં અસંતૃપ્તમાં બે, આલ્કીન અને આલ્કાઇડ, જેમાં સામાન્ય સૂત્ર એનું છે CnH2n અને સામાન્ય સૂત્ર આલ્કાઇડનું છે CnH2n2. ઓકે, અને હા, આ જે છે તમારે કેમાં વપરાશે એને પણ આપણે નીચે જોઈએ. ઓકે, તો આલ્કેનના સંયોજનોમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજન કહેવાય છે. દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે, જોઈએ. ચાલો, તો બુલટીન અને પેન્ટીન છે, પેનેન્ટ અને હેક્ઝેન આલ્કીન સંયોજન માટે, તો કે ત્યાં આવશે બ્યુટીન અને પેન્ટીન અને હેક્ઝીન. ઓકે, અને જ્યારે આલ્કાઇનમાં તો કે બ્યુટાઇન, પેન્ટાઇન અને હેક્ઝાઇન આવશે, જે ત્રિબંધના સમૂહોથી આલ્કાઇન બનાવવામાં આવે છે, જેમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય છે. ઓકે, હવે 37 નંબરનો ક્વેશ્ચન, ઉત્સર્જન સમજાવો અને આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે તમને આકૃતિ છે અને પછી અહીંયા તમારો ક્વેશ્ચન આખો ડિટેલમાં લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ઓકે, તો સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. હવે 38 નંબર છે, ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું, તેને કેવી રીતે નિવારી શકાય, અને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવવું લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીના તફાવતના બે મુદ્દા આપો. તો 38 નંબરનો ક્વેશ્ચન અહીંયા નીચે આપેલો છે, જેમાં આકૃતિ પણ દોરેલી છે, લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિના ખામીનું નિવારણ પણ આપેલું છે. ઓકે, આ એમનો તફાવત છે. તફાવતમાં બે પોઈન્ટ કીધા છે, આપણે સેફ્ટી માટે 3 કે 4 પોઈન્ટ લખી શકીએ, સારા એવા માર્ક્સ કવર આરામથી કરી શકીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 39 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 39 નંબરનો ક્વેશ્ચન જોતા પહેલાં, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, અને તમને જો કોઈ ડાઉટ્સ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં બીજા પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ તો એ પણ લખી શકો છો. વિદ્યુત મોટરનો સિદ્ધાંત, આકૃતિ, કાર્યપદ્ધતિ અને ઉપયોગ જણાવો. નીચે જુઓ, તમને આકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો, જેથી તમે સરળતાથી આન્સર લખવામાં રહે. અને જો તમારે આની PDF જોઈતી હોય તો એ પણ મને જણાવજો. જો તમારે PDF જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારું નામ અને સ્કૂલનું નામ જણાવો, જેથી હું તમને PDF સેન્ડ કરી શકું. ઓકે, આજ પણ 39નો અથવાનો ક્વેશ્ચન છે, એક દ્રશ્ય પ્રવાહ અને ઉલટ સુલટ પ્રવાહ સમજાવો. ઓકે,
तो અહીંયા તમારો ક્વેશ્ચન છેલ્લો 40 નંબરનો પૂરો થાય છે. ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ, ઓકે? તો આ એનો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો, અને પીડીએફ જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં નામ સાથે તમારું સ્કૂલનું નામ પણ જણાવો, જેથી હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરી શકું. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આવી જ રીતે આવનારા વિડીયો માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.